આગળના ટોપિક છે ઉષ્મીય સંતુલન। આને બીજું તાપીય સંતુલન પણ કહેવાય, તાપીય સંતુલન। બરોબર, એના પછી બીજા નંબરમાં છે યાંત્રિક સંતુલન। અને ત્રીજું છે રાસાયણિક સંતુલન। કોઈ થર્મોડાયનેમિક્સ તંત્ર છે, કોઈ તંત્ર છે, થર્મોડાયનેમિક્સ ને કોઈ તંત્ર છે, એ ઉષ્મીય સંતુલનમાં ક્યારે કહેવાય, યાંત્રિક સંતુલનમાં ક્યારે કહેવાય, અને રાસાયણિક સંતુલનમાં ક્યારે કહી શકાય। તો ધારી લો કે તમારી પાસે ઉષ્મીય સંતુલન તો તાપીય સંતુલન એટલે શું, પહેલી વસ્તુ સમજો। ધારી લો કે તમારી પાસે બે તંત્રો છે, એ અને બી। આ તંત્ર એ છે અને આ તંત્ર બી છે, અને બંને વચ્ચે અહીંયા જે છે ને એ અવાહક દિવાલ છે, સોરી વાહક દિવાલ છે, આપણે અત્યારે વાહક દિવાલ લઈએ। ટૂંકમાં તમે અહીંયા એક લોખંડનો સળિયો રાખ્યો હોય અને એક તાંબાનો સળિયો રાખ્યો હોય, બરોબર, બે અલગ અલગ તંત્રો લઈ લીધા હોય તમે। હવે આને તમે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો, વધારે ઉષ્મા આપો, અને આને તમે બરફમાં રાખો, બરોબર। એટલે આનું તાપમાન કેટલું, જો આને 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કર્યો અને આને બરફમાં રાખ્યો, હવે આ બંને તંત્રોને એકબીજા સાથે સંપર્કમાં લાવીએ તો શું થશે, શું થાય, આ બંને તંત્રોને એકબીજા સાથે સંપર્કમાં લાવો તો આની પાસે ઉષ્મા વધારે છે અને આની પાસે ઉષ્મા એકદમ ઓછી છે। એટલે ઉષ્માનો વિનિમય એ વધારે તાપમાનવાળા તંત્રથી ઓછા તાપમાનવાળા તંત્રમાં થશે, એટલે ઉષ્મા આ રીતે વિનિમય પામશે। ક્યાં સુધી વિનિમય પામશે, જ્યાં સુધી આ બંનેના તાપમાન સરખા થશે નહીં ત્યાં સુધી। એટલે કે જ્યારે બંનેના તાપમાન 50-50 થઈ જશે, હવે શું થાય, બંનેના તાપમાન સરખા થઈ જાય પછી કોઈ ઉષ્માનો વિનિમય થશે નહીં, એટલે ઉષ્માનો વિનિમય શૂન્ય બને છે। અને આ પરિસ્થિતિમાં જ્યારે બંને તંત્રો આવી જાય ત્યારે તમે કહી શકો કે આ બંને તંત્ર એ તાપીય સંતુલનમાં છે અથવા તો ઉષ્મીય સંતુલનમાં છે। તો વ્યાખ્યા શું લખાશે અથવા આના વિશે શું સમજૂતી લખી શકાય, જ્યારે કોઈ બે તંત્રોને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ઉષ્મા વધારે તાપમાનવાળા તંત્રમાંથી ઓછા તાપમાનવાળા તંત્ર તરફ વિનિમય પામે છે। જ્યારે બંને તાપમાન જ્યારે બંને તંત્રોના તાપમાન સમાન થાય ત્યારબાદ બંને તંત્ર વચ્ચે વિનિમય પામતી ઉષ્મા શૂન્ય થાય છે, અને આ સ્થિતિમાં બંને તંત્રો એ ઉષ્મીય સંતુલનમાં છે અથવા તો તાપીય સંતુલનમાં છે એવું કહી શકાય, બરોબર। જો હવે ઉષ્મીય સંતુલન એટલે શું, કેવી રીતે લખી શકાય, જો બે તંત્રોને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે ઉષ્માનો વિનિમય ઉષ્મા વધારે તાપમાનવાળા તંત્રમાંથી ઓછા તાપમાનવાળા તંત્રમાં વિનિમય પામે છે, અને જ્યારે બંને તંત્રના તાપમાન
समान थाय त्यारे उष्मानो विनिमय शून्य बने छे। अने आ स्थिति में आ बन्ने तंत्र ने एक बीजा ना उष्मीय संतुलन में छे अथवा तो तापीय संतुलन में छे एवं कही सकते। एना पछी बीजा नंबर में छे यांत्रिक संतुलन। यांत्रिक संतुलन कोने कहीशु तो याद राखजो थर्मोडायनामिक तंत्र અને પરિસર વચ્ચે કોઈ બાહ્ય અસંતુલિત પર બાહ્ય અસંતુલિત લાગતું ના હોય ત્યારે આ જે થર્મોડાયનેમિક તંત્ર છે એ યાંત્રિક સંતુલનમાં છે એવું કહી શકાય। યાંત્રિક સંતુલન મતલબ અહીંયા બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ, ટોર્ક શૂન્ય હોવું જોઈએ, બરોબર? તો એ આંતરિક સંતુલનમાં છે એવું કહી શકાય। એટલે અહીંયા જો બળ આના થર્મોડાયનેમિક તંત્ર પર અને પરિસર બંને વચ્ચે કોઈ બાહ્ય અસંતુલિત બળ લાગતું ના હોય, હા બંને સંતુલિત બળ લાગતું હોય, સંતુલિત બળ લાગે તો એની અવસ્થામાં કોઈ ફેરફાર ના થાય, બરોબર? આ ધારો કે આંતરિક સંતુલનની વાત આપણે આગળ હમણાં કરી હતી કે પરિણામી બળ શૂન્ય હોય તો એ પદાર્થ ગતિ કરતો નથી, પણ પરિણામી બળ લાગતું હોય, બરોબર, તો એ પદાર્થ ગતિ કરે છે। તો જ્યારે સ્થિર હોય, પદાર્થ સ્થિર હોય એટલે યાંત્રિક સંતુલનમાં છે એવું કહી શકાય। એટલે અહીંયા તમારે આ યાદ રાખવાનું છે, થર્મોડાયનેમિક તંત્રના સંદર્ભમાં વાત કરીએ છીએ એટલે થર્મોડાયનેમિક તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ લાગવું ના જોઈએ। સંતુલિત બળ લાગે એટલે એના પર કોઈ અસર નહીં થાય, એ સ્થિર જ રહે છે, બરોબર? એટલે આ રીતે લખી શકાય આ આગળ રાસાયણિક સંતુલન। તો યાદ રાખો થર્મોડાયનેમિક તંત્ર અને પરિસર વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય, થર્મોડાયનેમિક તંત્ર અને પરિસર વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી ન હોય અથવા રાસાયણિક ઘટકને તંત્રના એક ભાગમાંથી બીજા ભાગમાં ગતિ થતી ના હોય તો આ જે તંત્ર છે એ રાસાયણિક સંતુલનમાં છે એવું કહી શકાય। ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા ના થવી જોઈએ, બસ આટલું યાદ રાખો। થર્મોડાયનેમિક તંત્રમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ના થતી હોય, પરિસર સાથે કાં તો એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી ના હોય, એટલે કે રાસાયણિક ઘટકની એક ભાગમાંથી બીજા ભાગમાં ગતિ ના થતી હોય ત્યારે આ જે તંત્ર હોય એને થર્મો રાસાયણિક સંતુલનમાં છે એવું કહી શકાય। અને છેલ્લે ખાસ અગત્યનો પોઈન્ટ ધ્યાન આપજો, છેલ્લો પોઈન્ટ છે થર્મોડાયનેમિક સંતુલન। આ તમારે જાતે લખી દેવાનું, જે તંત્ર ઉષ્મીય સંતુલન, યાંત્રિક સંતુલન અને રાસાયણિક સંતુલનમાં હોય એ તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું કહી શકાય। જ્યારે કોઈ તંત્ર ત્રણેય સંતુલનમાં હોય, કયા કયા ત્રણે? ઉષ્મીય સંતુલન, યાંત્રિક સંતુલન અને રાસાયણિક સંતુલન, ત્યારે એ તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું કહી શકાય, બરોબર? તો તંત્ર જ્યારે ત્રણેય સંતુલનમાં હોય તો તમે થર્મોડાયનેમિક તંત્ર સંતુલનમાં છે એવું કહી શકો। તો આટલી આ ત્રણેય અગત્યના પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાના, બરોબર?